ओम नमो नारायण अधिक में समृद्ध द्वारा भाग 18 ની અંદર આપ સૌનું સ્વાગત છે મિત્રો હું છું શાસ્ત્રી શ્રી તેજસ રાજગોટ મેવલી અને આજે આપણે અધિક માસની 18મી વાર્તા એટલે કે ભગવાનને ભૂખ લાગી વાર્તાનું શ્રવણ કરીશું તો ચાલો શરૂ કરીએ તો એક ગામની અંદર એક ઋષિમાં રહેતા હતા અને એનો એક દીકરો હતો બને બ્રાહ્મણ હતા પણ એનો દીકરો આમ ભણેલો ગણેલો હતો અને હોશિયાર હતો અને તંદુરસ્ત હતો પણ થોડોક સમય જતાં એ દીકરાને કાંક એવી બીમારી લાગુ પડી ગઈ કે એ બીમારીથી ગમે એટલું ખાય પણ એને કોળિયો ગળાથી નીચે ઉતરતો નહીં અહીંયાથી જ પાછો આવી જતો ડોશી ચિંતાતુર થઈ ગઈ કે મારો દીકરો તો હવે ખાતો નથી અને દીકરો આમ પણ ન ખાય તો માને વધુ ચિંતા થાય ને એટલા માટે માનું તો હૃદય માનું છે તો માને ચિંતા થવા લાગી પણ ડોશી આમ ધર્મ ધ્યાનવાળી એટલે દરરોજ સવારે નદીએ નાહી અને સૂર્યનારાયણને જલની અર્ઘી આપે અને દરરોજ એ પ્રાર્થના કરે કે હે ભગવાન મારો દીકરો સાજો થઈ જાય અને એના જલ્દી જલ્દીથી પેટના અંદર અન્ન જાય તો એક દિવસ ભગવાને એની સુણી લીધી કહેવાય ને ભોળાના ભગવાન હોય છે અને ભગવાન તો કણે કણની અંદર વ્યાપેલો છે તમે જો હૃદયથી પુકાર કરો એ પરબ્રહ્મ પરમાત્માને તમારી સાંભળવી જ પડે તો ભગવાને એની સુણી લીધી હવે તો ડોશીનો દીકરો એકદમ તંદુરસ્ત થઈ ગયો હવે તો દરરોજ ખાવા લાગ્યો એટલે ડોશીમાં પણ એને દરરોજે દરરોજ સરસ મજાની મીઠાઈઓ બનાવી અને ખવડાવતા તો મીઠાઈઓ બનાવીને ખવડાવતા એટલે ડોશીનો દીકરો પણ હવે એને ભૂખ લાગવા માંડી અને ધીરે 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 એવું થઈ ગયું કે દીકરાને વળી નવી બીમારી લાગુ પડી હવે એવું થઈ ગયું કે દીકરો પહેલા સમૂળું નહોતો ખાતો અને હવે એવી બીમારી લાગુ પડી એ જેટલું ખાય એનું પેટ જ ન ભરાતું લો તો ડોશીના દીકરાનું પેટ જ નહોતું ભરાતું તો ગમે એટલું ખાઈ જાય ખા 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 24 કલાક એનું ચાલુ પડ્યું હતું અને ધીરે ધીરે ડોશીની જે બચત હતી એ પણ ઓછી થવા લાગી જે લાખોમાં હતી એ બચત હવે તો હજારોમાં આવી ગઈ ને હવે તો સાવ થોડાક જ પૈસા રહી ગયા એટલે ડોશી ઘણી ચિંતાતુર થઈ ગઈ એક દિવસે ભગવાનના મંદિરે ગઈ અને ભગવાન શંકરને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન પહેલાં તો મારો દીકરો ઘણું ખાતો નહોતો અને મેં તમને પ્રાર્થના કરી તો હવે મારો દીકરો તો ખાવતરો થઈ ગયો છે ને હવે મારી પાસે કાંઈ છે પણ નહીં અને હવે તો મારી ઉંમર પણ ઘણી મોટી થઈ ગઈ છે તો હવે હું શું કરું તો ભગવાન શંકરને એ પ્રાર્થના કરતી હતી અને એક બ્રાહ્મણે એની પ્રાર્થના સાંભળી લીધી ત્યાં કણે કહેવાય છે ને કે ભગવાન કોઈને કોઈ રૂપે આવીને તમને મળી જશે તો બ્રાહ્મણના રૂપમાં ભગવાને સાંભળી અને બ્રાહ્મણે ડોશીમાને કીધું કે હવે આવતીકાલથી પુરુષોત્તમ માસ ચાલુ થઈ રહ્યો છે તો એની અંદર તમે અને તમારો દીકરો બંને મા દીકરો ઉપવાસ કરજો અને દરરોજ નદી સ્નાન કરજો અને કાંઠાગોરની પૂજા કરજો એમ કરવાથી તમારી ભીડને પોતે ભગવાન ભાંગશે ડોશીએ કીધું ઠીક છે દીકરાને મનાવ્યો અને દીકરો અને મા દીકરો બંને હવે ઉપવાસ કરવા લાગ્યા છે દરરોજ સવારે નદીએ જાય સ્નાન કરી કાંઠાગોરની પૂજા કરે વાર્તા સાંભળે અને પછી ઉપવાસ કરે એટલે ઉપવાસ કરવા લાગ્યા એટલે હવે ભગવાન એમની ઉપર ધીરે ધીરે પ્રસન્ન થવા લાગ્યા છે અને છેલ્લે જ્યારે છેલ્લો દિવસ આવ્યો અધિક માસનો ત્યારે કહેવાય કે અધિક માસનો છેલ્લો દિવસ હોય ને ત્યારે રાત્રે પુરુષોત્તમ ભગવાન જે આખું માસ કર્યો હોય એ બધાને દર્શન આપે છે તો ભગવાન એમને દર્શન આપવાને અર્થે ત્યાં આવ્યા છે અને ડોશીને દર્શન દીધા ભગવાને અને એની ડોશીની ભીડ ભાંગી અને એનો દીકરાને હવે એકદમ તંદુરસ્ત અને સાજો માજો કરી દીધો અને એનું વ્યવસ્થિત જે હોય એટલું જ ખોરાક એનો દીકરો ખાવા લાગ્યો એટલે ડોશી પણ ખૂબ થઈ ગઈ ખુશ થઈ ગઈ અને ત્યારબાદ તો ડોશીના દીકરાને પણ હવે સારા સારા બ્રાહ્મણના કામ કરવામાં લાગ્યો છે અને એમને પણ હવે સારી સારી દક્ષિણા માણવા લાગી છે એટલે કહેવાય ને કે ભોળાના ભગવાન હોય છે જો તમે હૃદયથી ભગવાનનું વ્રત કરશો અને અંતરના ઉમળકા ભેર તમે ભગવાનને પ્રાર્થના કરશો તો તમારી અવશ્ય એ પરમાત્મા પ્રાર્થના સ્વીકારશે ઓમ નમો નારાયણ